अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट लिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखें। આ વિડિયોની અંદર આપણે આર્મસ્ટ્રોંગ નંબર વિશે જોવા માંગીએ છીએ હવે આર્મસ્ટ્રોંગ નંબર એટલે શું તો એની ડેફિનેશન જોઈએ તો આર્મસ્ટ્રંગ નંબરની ડેફિનેશન થાય છે કે આર્મસ્ટ્રોંગ નંબર એવા નંબર છે કે જેમાં સંખ્યામાં આવતા દરેક આંકડાનો સરવાળો એના સંખ્યાના કુલ આંકડાની ઘત સાથે કરવામાં આવે તો એ જ નંબર પાછો મળે છે એની જો આપણે વધારે ડિસ્ક્રિપ્શન જોઈએ તો આપણે જોવા મળે છે કે પહેલો જે આર્મસ્ટ્રોંગ નંબર છે એ વન ફિફ્ટી થ્રી છે જો આપણે વન ફિફ્ટી થ્રી એ આર્મસ્ટ્રોંગ નંબર છે હવે કેવી રીતે આપણે ખબર પડી કે વન ફિફ્ટી થ્રી એ આર્મસ્ટ્રોંગ નંબર છે તો અહીંયા કહે છે કે જે સંખ્યા છે એના આંકડાનો સરવાળો એટલે આપણે જોઈએ તો અત્યારે ત્રણ આંકડા છે એક પાંચ અને ત્રણ હવે એ જે ત્રણ આંકડા છે એ એના ઘાત જેટલાની સાથે આપણે સરવાળો કરવામાં આવે છે એટલે આપણે અહીંયા જોઈએ તો આ એકને ત્રણની ઘાત આપવામાં આવે એટલે એકને ત્રણની ઘાત આપવા માટે જવાબ એક આવશે પછી પાંચ છે એને ત્રણની ઘાત કરવામાં આવે તો ને પચીસ જવાબ આવશે અને ત્રણને ત્રણની ઘાત કરવામાં આવે તો સત્તાવીસ જવાબ આવશે અને હવે આ એક વત્તા એકસો પચીસ વત્તા સત્તાવીસ એ જો બધાનો સરવાળો આપણે કરીએ તો આપણે પાછો એકસો ને ત્રેપન જ નંબર મળે પણ આપણે બીજા કોઈક નંબર લઈએ ધારો કે એકસો ને એકાવન આપણે લઈએ તો અહીંયા એકની ત્રણ ઘાત કરીએ તો અહીંયા આપણે આ એ નંબર આવતો જોવા નહીં મળે એટલે એ જ રીતે આપણે બીજા કોઈક નંબરની અંદર જોઈએ તો આ સરવાળો પાછો એકસો ને ત્રેપન જ ના થતો હોય તો આવા કેટલા નંબર છે ને એ પણ આપણે ધારો કે એકથી લઈને પાંચસોની અંદર આપણે શોધવું હોય કે અંદર આવા કેટલા નંબર આવે છે કે જેનો સરવાળો આપ કરતા એની ઘાત પ્રમાણે એનો સરવાળો કરતા એ જ નંબર પાછો મળે તો એ શોધવાનો આપણે પ્રોગ્રામ જોઈએ કે જેને આપણે આર્મસ્ટ્રોંગ નંબર કહીએ છીએ તો એમ્યુલેટેડ સી પ્લસ પ્લસમાં આપણે એકસો ને છેતાલીસ નંબરનો પ્રોગ્રામ ચાલુ કરીશું એકસો ને નંબરનો પ્રોગ્રામ છે એ આર્મસ્ટ્રોંગ નંબર માટેનો છે તો આપણે પહેલાં રન કરીને જોઈએ રન કરીશું તો આપણે બતાવશે કે એકથી લઈને પાંચસોની વચ્ચે એક એ આર્મસ્ટ્રોંગ નંબર છે એ જ રીતે વન ફિફ્ટી થ્રી એ આર્મસ્ટ્રોંગ નંબર છે થ્રી સેવન્ટી છે એ આર્મસ્ટ્રોંગ નંબર છે થ્રી સેવન્ટી વન પણ છે અને એ રીતે ફોર ઝીરો સેવન છે બાકીના નંબરો એ આમસ્ટ્રોંગ નંબર નથી આટલા નંબર આપણે શોધીને બતાવે છે તો એ આપણે અહીંયા એનો પ્રોગ્રામ કેવો બનાવ્યો છે આપણે જોઈએ આપણે એની માટે શું કર્યું છે તો કે આપણે પહેલાં તો એની ઘાત લેવા માટે આપણે ક્યુબ નામનો વેરિયેબલ લીધો છે કારણ કે આપણે ત્રણ આંકડા લઈએ છીએ પાંચસો સુધી એટલે એને આપણે ક્યુબ કહીશું અને આમસ્ટ્રોંગ નંબર છે કે નહીં એ જોવા માટે આપણે ઝીરો લીધેલો છે અને એ બધું આપણે લોંગમાં લીધેલું છે કારણ કે આપણા ચરવાળા છે એ મોટા થઈ શકે છે એટલા માટે હવે ઇન્ટની રેન્જ વગેરે આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી ગયા છે એટલે એ તમને ખ્યાલ હશે કે આપણે ઈન્ટને બદલે લોંગ કેમ લીધેલું છે હવે આપણે ફોલ લૂપ લગાવેલી છે ને એકથી શરૂ કર્યું છે આપણે અને પાંચસો સુધી આપણે ફરવું છે એના અંદર આપણે એન ઇક્વલ ટુ આઈ કરી દઈએ છીએ એટલે કે એનને પહેલાં વન નંબર લઈ લઈએ છીએ આપણે અને પછી આપણે ડૂ વાઇલ લૂપ લગાવેલી છે ને એની અંદર આપણે શું કરીશું તો કે ટી એક ટેમ્પરરી વેરિયેબલ લીધેલો છે અને ટી ઇક્વલ ટુ આપણે શું કર્યું તો કે એન મોડ્યુલર સ્ટેન કર્યું એટલે આપણે જે નંબર છે એ નંબરને આપણે દસથી ડિવાઇડ કરીશું દસથી ડિવાઈડ કરીશું એટલે શેષ જે બચશે એ શું બચશે તો છેલ્લો જે નંબર હશે તે જ બચશે અને એ છેલ્લા નંબરને આપણે શું કરીએ છીએ એક એક નંબર કરીને આપણે એનો ક્યુબ કરવાનું છે એટલે ટી ઇન્ટુ ટી ઇન્ટુ ટી કરીશું તો આપણે એનો ક્યુબ મળી જશે અને પછી આપણે એ આર્મસ્ટ્રોંગ નંબરની સાથે પ્લસ કરી દઈશું પ્લસ કરી અને આપણે ફરી પાછા એને ડિવાઈડ કરી દઈશું અને આ કર્યા પછી આપણે જે નંબર હશે એને ચેક કરીશું એટલે કે જો વન ફિફ્ટી થ્રીની વખતે આઈની વેલ્યુ વન ફિફ્ટી થ્રી હશે અને આર્મસ્ટ્રોંગની વેલ્યુ પણ વન ફિફ્ટી થ્રી હશે એટલે બંને બરોબર હશે તો પછી આપણે એ નંબરને પ્રિન્ટ કરી દઈએ છીએ પણ જો બંને બરોબર ના હોય તો પછી એ નીચે આવી જશે આર્મસ્ટ્રોંગ નંબરને ઝીરો કરી દેશે કે આમસ્ટ્રોંગ નંબર નથી મળ્યો અને ફરી પાછું ઉપર જતું રહેશે તો આ ફોલ લૂપ પાંચસો વખત ફરશે અને પાંચસો વખત ફરશે ત્યારે દરેક નંબરને ચેક કરશે અને એની અંદર જે નંબરમાં આ મેચ થઈ જશે તે અહીંયા પ્રિન્ટ કરી દેશે तो बदा अलग, अलग अलग प्रोग्राम फॉर लूप डू डुब लूप वगैरह वगेरे वापरी ने बना भी सको तो अलग अलग, अलग जे प्रोग्राम ये चेक कर सको ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद